સત્કેવલ સાહેબ, આજે છે આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂર્ણિમા. આપણા સંપ્રદાયને માટે આ બહુ જ અગત્યનો દિવસ એટલા માટે છે કારણ કે આજે આપણા પ્રાણપ્રિય સંત શ્રી અવિચરદાસજી બાપજીની જન્મ જયંતિ છે. જ્ઞાન સંપ્રદાયના સૌથી શ્રેષ્ઠ કથાકાર એવા સંત શ્રી અવિચરદાસજી બાપજી શ્રીનું નામ સાંભળતાની સાથે જ કથા કરતી મુદ્રામાં એમનો ચહેરો આપણી નજરો સમક્ષ આવ્યા વગર રહેતો નથી. આપણા સંત શ્રી અવિચરદાસજી બાપજી જ્ઞાન સંપ્રદાયના શ્રેષ્ઠ કથાકાર તો હતા જ, પણ એની સાથે સાથે તેઓ કરુણા અને વાત્સલ્યની મૂર્તિ સમાન પણ હતા. બાપજીની હાજરીમાં જે પ્રસંગો આપણા સંપ્રદાયમાં ઉજવાયા છે એ તમામ પ્રસંગોની શોભાયાત્રામાં તમે એક બાબત ચોક્કસ ધ્યાનમાં લીધી હશે કે બાપજી શ્રી શોભાયાત્રા દરમિયાન ક્યારેય એવા વાહનમાં નથી બેસતા જેમાં કોઈ પશુને જોટડવામાં આવ્યું હોય. તો બાપજીની જન્મ જયંતિના અવસર ઉપર આવો આપણે સૌ જાણીએ કે આની પાછળનું કારણ શું છે. વિડીયોને શરૂઆતથી અંત સુધી જુઓ અને વિડીયોના અંતે તમે પણ માની જશો કે સંત શ્રી અવિચરદાસજી બાપજી શ્રીના સમાન વાત્સલ્ય મૂર્તિ સંત આપણા સંપ્રદાયમાં કોઈ જ નથી. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો. વિડીયો કેવો લાગ્યો તેના વિશે કમેન્ટમાં જણાવો. જ્ઞાન સંપ્રદાયને લગતા આવા વધુ વિડીયોઝ નિયમિત રીતે જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ભગવાન કરુણાસાગર મંદિર ઉમરાને સબસ્ક્રાઇબ કરો. તો આવો વિડીયોની શરૂઆત કરીએ. સારસામાં રહી તેમણે ઉત્કૃષ્ટ સેવાઓ કરી, અને આ ઉત્કૃષ્ટ સેવાઓ માત્ર મનુષ્યની નહીં, તેમણે બીજા જીવોની પણ કરી. કેવી રીતના જુઓ. ભાઈ, અમને અહીં જ ઉતારી દો. કેમ બાપજી? કેમ બાપજી? શું થયું બાપજી? શું થયું બાપજી? અરે શું થયું, બેસો ને મહારાજ. અરે ભાઈ ચાલશે, અમને અહીં જ ઉતારી દો. અરે મહારાજ શું ચાલશે, આમ ચાલતા ચાલતા તો રાત થઈ જશે, શોભાત્રાએ નહીં પટે. વાંધો નહીં ભાઈ, આમ ચાલતા ચાલતા જીવનમાં અંધારું થાય તો ચાલશે, પણ તમે આમ થોડા દિવસે આ હંસ જેવા બે ધરતી પુત્રોને માર મારી અંધારે ધકેલી દેશો એ મારાથી નહીં જોવાય. શું તમે પણ! અરે બાપજી આ તો ઢોર, મારો નહીં તો ચાલે નહીં. ભાઈ આવું કહીને તમે તેમનું અપમાન ના કરો. સવાર સાંજ ખાલી તેમને ચારો ન નાખો, તેમને ખાલી પાણી ન પીવડાવો, પણ તેમની આંખમાંથી નીતરતા આંસુને તો જુઓ, તેને પણ કંઈક વેદના હોય છે, સંવેદના હોય છે, તેણે પણ કંઈક કહેવું હોય છે, પણ આપણે ક્યાં તેમની લાગણીઓને સમજતા હોઈએ છીએ? માફ કરજો, મારાથી તમારા ઉપર થોડો ભાર મુકાઈ ગયો. ખરેખર તો આ શોભાયાત્રાની શોભા તો તમે વધારી છે. માણસોએ તો તમારા ઉપર પ્રહાર કરી પોતાની શોભા ઘટાડી છે. તમે આ ખેડૂત પુત્રોના ખેતરોની ખૂબ સેવા કરી, તમે આ ધરતીને દર વખતે નવું રૂપ આપ્યું. આટ આટલું કરવા છતાં તમે કોઈની પાસે કશું માંગ્યું નથી. બસ તમારા જીવનની કરુણા માત્ર એટલી જ છે કે તમે માણસોનું સારું કરી તમે તેમને મહાન બનાવો છો, અને આ માણસ છે કે અંતે તો તમને ઢોરના ઢોર જ રાખે છે.
એટલે મને માફ કરજો, મારાથી તમારા પર થોડો ભાર મુકાઈ ગયો, પણ તમે તો મારા માટે જીવ છો, જીવ જેવી મને વેદના, જેવી સંવેદના તેવી તમને પણ। બાપજી માફ કરજો, બરદ વગર હું ખેતી તો નહીં જ કરી શકીશ, પણ એટલું વચન તમને જરૂર આપીશ કે હું આ મૂંગા પશુઓને માર નહીં માનીશ। જોયું, અને આમ આમ બાપજીએ મૂંગા પશુઓની લાગણી સમજી તેમને માણસની હિંસામાંથી મુક્ત કર્યા।